फ्रेंड्स अगर आपने पिक्चर पर थी सरस मजा ने रिवर ने स्टोरी सांभळी हती तमने खूब ज मजा आवी हती। पछी आपणे पानी ने वॉटर ने क्लीन राखवा आपणे तेना विशे आपणे डिस्कस करी हती हने। तो फ्रेंड्स तमने खबर पड़ी गई ने कि आपणे पानी ने क्लीन राखवू खूब ज जरूरी छे अने आपणे क्लीन पण राखीशुं अने कोईने पण रिवर ने गंदी थवा देशुं नहीं। ओके ने बराबर छे ने। तो फ्रेंड्स तमे लोको तमारा फेमिली साथे सरस मजाना दरिया किनारे गया हसो ने तो त्या तमे सरस मजाना वेव एटले मोजा तमे जोया हसे, तमे दरिया मां नाया पण हसे, तमने खूब ज मजा आवी हसे हने। तो आपणे आजे सरस एने लगता थोड़ा क्वेश्चन आंसर शीखीशुं अने आपणे आजे शीखीशुं पूर आवे त्यारे शुं थाय छे, सुनामी आवे त्यारे शुं थाय छे तेनी चर्चा करीशुं। पछी आपणे पाणी गंदु होय, पाणी चोख्खुं होय छे पण ते चोख्खुं होतुं नथी एनी विशे पण आपणे थोड़ी डिस्कस करीशुं। आजे आपणे सरस मजानुं शीखीशुं। तो चालो आपणे थोड़ा क्वेश्चन आंसर नी मदद थी आपणे टॉपिक ने आगळ वधारीए। चालो फ्रेंड्स तमे मने कहेशो कि तमे क्यारेक नदी के दरिया किनारे गया छो, गया हसो ने તમે આપણે અહીંયા ઉભરાત, તિથલ, પછી મુંબઈનો પણ દરિયો તમે જોયો હશે, તમે ગયા હશો તમારા ફેમિલી સાથે હને। તો તમે દરિયાને દરિયામાં તમે મોજા કેવી રીતે ઉછરે છે તમને ખબર છે, તમે જોયો હશે, જો તમને પિક્ચરમાં દેખાય છે ને કે દરિયાના મોજા કેવી રીતે ઉછરે છે। તો મોજાને ઇંગ્લિશમાં કહેવાય છે વેવ। તો દરિયામાં વેવ ઉપર નીચે ઉછરે છે, અપ એન્ડ ડાઉન થાય છે, દેખાય છે ને પિક્ચરમાં, અપ થાય પછી એકદમ ડાઉન થાય અને એવી રીતના એકદમ ઊંચા ઊંચા મોજા ઉછરે છે। તો ફ્રેન્ડ્સ તમે મને એ કહો કે આપણે દરિયાનું પાણી પીવા લાયક હોય છે, દરિયાનું પાણી આપણે પીએ છીએ ડાયરેક્ટ? નહીં। કેમ દરિયાનું પાણી આપણે નથી પીવા લાયક હોતું? કારણ કે તેનું પાણી કેવું હોય છે, એકદમ સોલ્ટી હોય છે, સોલ્ટી એટલે એકદમ ખારું હોય છે, જેથી તે આપણે દરિયાનું પાણી આપણે પી શકીએ નહીં, બરાબર? તો હવે મને એ કહો કે શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે રિવર, તળાવ એટલે પોન્ડ અથવા ઝરણાઓમાં બદલાવ આવતા જાય છે, આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે તેના વિશે આપણે ડિસ્કસ કરીશું। તો તમને ખબર છે ફ્રેન્ડ્સ કે સમરના સિઝનમાં ટેમ્પરેચર એકદમ હોટ હોય છે, તમને ખબર જ છે કે ઉનાળામાં એકદમ જ ગરમી હોય છે, જેથી રિવરનું પાણી કેવું થઈ જાય છે, એકદમ ડ્રાય થઈ જાય છે, સુકાઈ જાય છે, અને રેની સિઝનમાં ઘણો બધો રેઇન પડવાથી તે રિવરનું પાણી કેવું હોય છે, મેક્સિમમ એટલે વધી જાય છે, અને વિન્ટર સિઝનમાં રિવરનું પાણી કેવું હોય છે, મીડિયમ હોય છે। એટલે આ રીતે તેમાં વર્ષમાં અલગ અલગ સમયે તેમાં બદલાવ આવતો હોય છે। તમને આવા નાના નાના એવા ક્વેશ્ચન્સ તમને લોંગ ક્વેશ્ચન આન્સરમાં પૂછી શકાય, તો તમને આવડશે ને, તો આ રીતે લખવાનું। હવે મને એ કહો કે ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું જ ઉનાળા એટલે સમરમાં પણ તે જ દિવસોમાં પણ હોય છે? નહીં, સમરમાં વોટરનું લેવલ ઓછું હોય છે, તેનું પાણી ડ્રાય થઈ જાય છે એટલે એનું લેવલ ઓછું હોય છે। તો ચોમાસામાં જેટલું પાણી હોય છે એટલું ઉનાળામાં હોતું નથી। તો ફ્રેન્ડ્સ તમે પણ તમારા ગામ કે શહેરની નજીક નદી, તળાવ તમે જોયા હશો તો ત્યાં એ સિઝન પ્રમાણે ત્યાંના પાણીમાં પણ ફેરફાર જોવા મળે છે હા ને। આપણે જ જોઈ લો આપણી સિટીમાં સુરતમાં તાપી નદીમાં, તમે તાપીમાં જોયું હશે કે ઉનાળામાં તાપીમાં પાણી એકદમ ડ્રાય થઈ જાય છે, સુકાઈ જાય છે ગરમીના લીધે, પછી તમે ચોમાસામાં ખૂબ રેઇન પડતો હોય તો ખૂબ રેઇન પડવાને કારણે તેમાં પાણીનું લેવલ વધી જાય છે હને। તો આ રીતે આવા બધા પણ ક્વેશ્ચન્સ પૂછી શકાય, તો તમને આવડશે ને હવે। તો હવે મને એ કહી શકો છો તમે કે આવી રીતના રિવર પાસે કયા પ્રકારના પક્ષીઓ આવે છે? તો ઈગલ આવે, ક્રો આવે, સ્વાન તમે પણ જોયા હશે, આપણે પણ અહીંયા તમે જોજો તાપીના કિનારે તમે ગયા હશો તો ત્યાં સ્વાન તમને ઘણા બધા જોવા મળે, ક્રો પણ તમને જોવા મળે છે, બરાબર? ચાલો ફ્રેન્ડ્સ
હવે મને કહો કે તમે ક્યારેક પૂર જોયું છે? પૂર એટલે ફ્લડ, કે તેના વિશે સાંભળ્યું છે કે વાંચ્યું છે? તો તમે બધાએ પૂર જોયું હશે, હા ને? તો તે ન્યૂઝપેપરમાં તમે વાંચ્યું હશે અથવા તો ન્યૂઝમાં તમે સાંભળ્યું હશે, હા ને? તો હવે મને એ કહો કે પૂર આવે ત્યારે શું થાય છે? જો તમને પિક્ચરમાં દેખાય છે ને, બે પિક્ચર આપ્યા છે, કે કેવી હાલત થાય છે જ્યારે પૂર ફ્લડ થાય છે, આવે છે ત્યારે શું થાય છે? તો ફ્રેન્ડ્સ, ત્યારે હાઉસો, રેલવે ટ્રેક, સિટી, બધી જ જગ્યાએ પાણીમાં ઘણા બધા ડૂબી જાય છે અને ઘણા બધા મરી પણ જાય છે. એનિમલ્સો પણ બધા ડૂબી જાય છે. ઘણા તમે લોકો પિક્ચરમાં તમને દેખાય છે, ઘણા વ્હીકલ્સો ફસાઈ જાય છે પાણીની અંદર, અને આખા શહેરમાં, આખી સિટીમાં પાણી ભરાઈ જાય છે. ઘણી બધી બધી જે પ્રોપર્ટી હોય છે બધાની, તે એકદમ ડેમેજ થઈ જાય છે. ઘણું બધું નુકસાન થાય છે. જો તમને સેકન્ડ પિક્ચરમાં તમે જોવો છો કે આખી સિટી પાણીમાં તરતી થઈ જાય છે, ઘણાના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, બધી જે ઘરની જે બધી વસ્તુઓ હોય છે બધી જ પાણીમાં તરતી થઈ જાય છે. એટલું બધું નુકસાન થાય છે ફ્લડ આવવાથી. તો તમે જોઈ શકો છો કે આખી સિટી પાણીમાં તરતી દેખાય છે. જ્યારે પૂર આવે છે, ફ્લડ આવે છે, ત્યારે ખૂબ જ નુકસાન થાય છે. આખી સિટીમાં ખૂબ જ બધી જ વસ્તુઓ ડેમેજ થઈ જાય છે. હવે આપણે જોઈશું કે પાણી ગંદુ, ડર્ટી હોય છે એની તમને કેવી રીતે ખબર પડે છે? જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પાણી પીવાલાયક છે? તેના વિશે આપણે થોડી ડિસ્કસ કરીશું. કે ફ્રેન્ડ્સ, પાણી જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એ પાણી આપણને ગંદુ, ડર્ટી લાગતું નથી, પણ ઓલરેડી તે ગંદુ હોય છે. પણ એ પાણીમાં શું હોય છે? એક નાના નાના કીટાણુ, જર્મ્સ હોય છે, અથવા તો માઇક્રો ઓર્ગેન્સ કહીએ છીએ ને, તે આપણે આંખેથી જોઈ શકતા નથી, પણ તે પાણીમાં હોય છે. જો તમને પિક્ચરમાં દેખાય છે ને, આવા એકદમ નાના નાના કીટાણુ હોય છે, જર્મ્સ હોય છે, પણ તે પાણીની અંદર હોય છે, પણ આપણે તે જોઈ શકતા નથી. એટલે આપણને એવું લાગે છે કે પાણી એકદમ ક્લીન છે, પણ ફ્રેન્ડ્સ, તે પાણી એકદમ ક્લીન હોતું નથી. એ ડર્ટી જ હોય છે, એમાં કીટાણુ, જર્મ્સ હોય જ છે. એટલે આપણે એ પાણીને ડાયરેક્ટથી પી શકાતું નથી. તો આપણા બોડીમાં ઘણી બીમારીનો ખતરો થઈ શકે છે. જો એ પાણી જો આપણે કીટાણુવાળા જો પીએ તો આપણી બોડીમાં બીમારી થઈ જાય છે, અને બીમારી તેના લીધે ડાયરિયા, ટાઇફોઇડ, આ બધી બીમારીઓ એ ડર્ટી વોટર પીવાથી જ થાય છે. એ તમને ખબર છે, આપણે શીખી ગયા છે. તમને ઘણીવાર કહેવામાં આવે છે કે હંમેશા હેન્ડ વોશ કરીને આપણે જમવું જોઈએ, કંઈ પણ વસ્તુ ખાવું જોઈએ, કે આપણે જ્યારે હાથની અંદર પણ ઘણા નાના એવા કીટાણુ હોય છે જે આપણે જોઈ શકતા નથી, પણ એ આપણા હાથમાં હોય છે. આપણે ઘણી બધી જગ્યા જતા હશે, આપણે ક્યાંક હાથ મૂકતા હશે, ત્યાં કીટાણુ આપણા હાથ પર ચોંટેલા હશે, પણ તે આપણે જોઈ શકતા નથી. એટલે ફ્રેન્ડ્સ, હંમેશા હાથ પણ હેન્ડ વોશ કરીને જ આપણે હંમેશા જમવું જોઈએ, બરાબર? તો આવા નાના નાના એવા તમને ક્વેશ્ચન આન્સરમાં પૂછી શકાય કે પૂર ફ્લડ આવે ત્યારે શું થાય, પાણી જો સ્વચ્છ દેખાતું હોય તો એ પાણી પીવાલાયક છે તો ડિસ્કસ કરો, તો આ બધું તમે લખી શકો છો. તો ચાલો હવે આપણે જોઈશું કે પાણી કેવી રીતે ગંદુ થાય છે. એ તમને ખબર જ છે, થોડું ઘણું તમે જાણતા હશે, પણ તેને પાછું આપણે જોઈ લઈએ કે પાણી કેવી રીતે ગંદુ થાય છે, બરાબર? તે હવે આપણે જોઈએ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આજે જોઈશું પાણી કેવી રીતે ડર્ટી થાય છે. તો આપણે પિક્ચરમાં જોયું હતું કે જ્યારે રિવર, વિલેજ કે સિટીની નજીક વહેતી હોય છે ત્યારે લોકો રિવરના પાણીનો ડિફરન્ટ રીતે યુઝ કરે છે. તમે પિક્ચરમાં જોવો છો, દેખાય છે ને કેવા લોકો કપડાં ધોય છે, ઘણા એનિમલ્સને નવડાવે છે, વાસણો ક્લીન કરવામાં, અને તેમાં વેસ્ટ નાખીને પાણીને ડર્ટી કરી નાખે છે. આપણા પ્લાનેટ અર્થમાં પાણીના સ્ત્રોતો કયા છે? તો રેન સિવાય રિવર, લેક, પોન્ડ, વેલ, આ તો પાણીના સ્ત્રોતો છે. આપણા હાઉસમાં પીવાનું પાણી ક્યાંથી આવે છે? નળમાં. તો નળમાં જે પાણી આવે છે તે ક્યાંથી આવે છે? કે ચલો આપણે પિક્ચરથી જોઈએ. જો તમને પિક્ચરમાં દેખાય છે ને,
તે પાણી રિવર પોન્ડ વેલ હેન્ડપંપમાંથી આવે છે. દરિયાનું પાણી તો આપણે પી શકીએ નહીં, કારણ કે તે કેવું હોય છે, એકદમ સોલ્ટી હોય છે, જેથી તે આપણે પાણી તે પી શકતા નથી. તો બાકી શું આ બધી જગ્યાથી પાણી આવે છે? તો ઘણીવાર પાણીમાં ગંદકી આપણને દેખાય છે, ડર્ટી દેખાય છે, અને ઘણીવાર દેખાતું પણ નથી. તો તેના માટે પાણી આપણા બોડીને ગંદુ ન કરે, આપણી બોડીમાં બીમારી ન ફેલાય, તે માટે તે પાણીને હાઉસમાં આવતા પહેલાં તે પાણીનું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો રિવરનું જે પાણી જમા કરીને તેને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવે છે. જો તમને પિક્ચરમાં દેખાય છે, આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાં તેને મૂકવામાં આવે છે, પાણીને અંદર ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તે પાણીને ક્લીન કરવામાં આવે, તેમાં ઘણા કેમિકલ્સ નાખીને તેને પ્રોસેસ કરીને પછી જ આપણા હાઉસમાં પહોંચાડવામાં આવે છે. તમને દેખાય છે એક પછી એક કેવા અને આમાં જઈ કરીને એક આખી એક કેમિકલમાં જઈને એક આખી ટ્રીટમેન્ટ આખી પ્રોસેસ કરવામાં આવે છે અને પછી જ આપણા હાઉસમાં તેને પહોંચાડવામાં આવે છે. ફ્રેન્ડ્સ, કેવી અજબ જેવી વાત છે ને કે નેચરલ કુદરતે આપણા માટે જે પાણી આપણને આપ્યું હતું તેને તો પહેલાં આપણે જ તેને ગંદુ કર્યું, પછી તે ગંદા પાણીને જ આપણે ઘણા બધા પૈસા ખર્ચીને તેને ક્લીન કરવા બધી પ્રોસેસ કરીને આપણા હાઉસમાં આવે છે. તો જો રિવરને ગંદુ જ ન કરીએ તો આટલું બધું કરવું જ ન પડે, બરાબર ને? હવે ફ્રેન્ડ્સ, આપણે ઘણીવાર જોયું હશે પાણીમાં ગંદકી હોય છે, દેખાતું નથી, તેને સંબંધિત એક એક્ટિવિટી છે. આપણે એક સરસ મજાની એક એક્ટિવિટી કરીશું કે સોલ્ટ, સુગર, કુકિંગ સોદા, હલ્દી, ફ્લોર, દાળ, લેમન જ્યુસ, આ બધુંને એક પછી એક ટર્ન બાય ટર્ન આપણે એને પાણીમાં મિક્સ કરીશું અને પછી જોઈશું કે તેમાં શું થાય છે.